गुड मॉर्निंग फ्रेंड्स, माय नेम इज अंकिता पटेल, अश्वमिक विद्यालय किल्ला पारडी, सब्जेक्ट गुजराती। तो विद्यार्थी मित्रों, गुजराती विषयनी अंदर आपने जोईए तो पूरक वंचन में चैप्टर नंबर 4 मूल्यवान भेट अने एना कवि छे, कवि एटले के अनुवादक कोण छे, ज्योतिबहेन गांधी। प्रभुने चरणे धराती भेट पैसानी दृष्टिए केटली मोघी छे એ મહત્વનું નથી, પણ આપનારનો ભાવ મહત્વનો છે। ભાવથી ધરાવાયેલી કટાઈ ગયેલા એક સિક્કાની ભેટ પણ કેટલી મૂલ્યવાન છે એની વાત આ પાઠમાં છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ જોઈએ તો ચીન દેશની આ વાત છે। કયા દેશની? ચીન દેશની આ વાત છે। 8 વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં 8 વર્ષની એક નાનકડી તાઓ એટલે કે એ છોકરીનું નામ છે, બાળા એટલે કે છોકરી, એક અનાથ તાઓ નામની એક અનાથ છોકરી હતી। એના મા બાપ તો એને 5 વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા। એટલે કે એના મા બાપ એ જ્યારે 5 વર્ષની હતી ત્યારે એ મૃત્યુ પામ્યા હતા। પડોશના લોકોએ એને સંભાળી હતી, પડોશમાં જે લોકો રહેતા હતા એ લોકોએ એને તાઓને સંભાળી હતી। આસપાસ રહેનારા સૌનું કામ એ કરે, આસપાસ જે રહેનારાઓ છે એમનું કામ એ કરતી, આથી તેને પેટ પૂરતું ખાવાનું ને કપડાં મળી રહે। ગામમાં સૌ એને સ્નેહથી સાચવે, સ્નેહથી એટલે કે પ્રેમથી એને સાચવતા। એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ। શું થયું કે એક વેપારીની સ્ત્રી હતી, એમને એ તાઓ નામની છોકરી ગમી ગઈ, તેથી એને પોતાના ઘેર લઈ ગઈ। તેથી તે વેપારીની સ્ત્રી હતી એટલે કે વેપારીની પત્ની તાઓને તેને પોતાના ઘરે લઈ ગઈ। તાઓને કામ તો કરવું હતું, તાઓએ કામ તો કરવું હતું, પણ અહીં એને એકને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો। અહીં ઘરમાં એને એક કામ કરવાનો પ્રસંગ ઊભો થયો। અહીં આખો દિવસ કંઈ કામ પહોંચ્યા કરતું, તો અહીં આખો દિવસ કંઈ ને કંઈ કામ પહોંચ્યા કરતું એટલે કે આવ્યા કરતું હતું। આથી બહાર ફરવાનું બંધ થયું, આથી શું થયું કે એને બહાર ફરવાનું બંધ થઈ ગયું। પરિણામે બહારના મિત્રો સાથે રમવાની, કૂદવાની, ફરવાની મજા જતી રહી। પછી શું થયું પરિણામે કે બહારના જે એના મિત્રો હતા એ લોકો સાથે રમવાની, કૂદવાની અને ફરવાની મજા પણ જતી રહી એટલે કે બંધ થઈ ગઈ। અહીં પણ એણે સૌના દિલ જીતી લીધા। ત્યાં પણ તેણે શું કર્યું કે સૌના એટલે બધાના દિલ જીતી લીધા। એને કદી કોઈ કામ બતાવવું ન પડે, એને કદી પણ કોઈએ કામ બતાવવું ન પડે, એ પોતાની રીતે કામ કરતી હતી। વળી એકે એક કામ ભારે ચીવટથી કરી આપે, વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે, ફળિયું ઓસરીને ઓરડા વાળીને ચોખ્ખા ચણા કરી દે, અનાજ સફાઈમાં કસી ફરિયાદ ન આવે। તો એ શું કરતી કે વાસણ માંજીને અરીસા જેવા ચોખ્ખા બનાવી દેતી, ફળિયું ઓસરીને ઓરડા વાળીને ચોખ્ખા કરી દેતી, પછી અનાજ સફાઈમાં કશી ફરિયાદ ન આવે એટલે કે અનાજ પણ વ્યવસ્થિત રીતે સાફ કરતી હતી। તાઓ એવી બૂમ પાડતા જ જી કહેતીને હાજર થાય, એને કોઈ બૂમ પાડતું કે તાઓ એમ કરીને તો એ તરત જ હાજર થઈ જતી। એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને એક કાટવાળો સિક્કો જડી આવ્યો। એક વખત શું થયું કે ઘરની બહારનો રસ્તો સાફ કરતી હતી ત્યાં એને એક કાટ એટલે કે સિક્કો હતો એના પર કાટ લાગી ગયો હતો, એવો સિક્કો એને જડી આવ્યો એટલે કે મળી આવ્યો। એણે હાથમાં લઈને તેને સોરી એને નિહાળ્યો, એણે હાથમાં લઈને એને નિહાળ્યો અને ખુશી અનુભવી। થોડી વાર એણે શું કર્યું કે સિક્કો હતો એને ઘસી જોયો,
પણ ઉપરની ચોખ્ખી સાપ દેખાય નહીં, ઉપર જે છાપ સિક્કાની ઉપર છાપ હોય એને દેખાય નહીં. એણે એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો. એણે શું કર્યું કે એને જે સિક્કો મળ્યો હતો એની બૂટ પહેરી હતી એની અંદર મૂકી દીધો. જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યો. જ્યારે એને સમય મળે એટલે ત્યારે શું કર્યું કે એણે સિક્કાને ઘસ્યા કરે. આમ તો એ ઉજળો બની ગયો. ઉજળો એટલે કે ચોખ્ખો, એટલે કે જે કાટ લાગ્યો હતો એ નીકળી ગયો ઘસ્યા કરતી હતી એટલા માટે. પણ અંદરનો કાટ કેમે કરીને જાય, પણ અંદર જે કાટ લાગ્યો હતો એ ગયો નહીં. છતાં એને એ સિક્કા માટે મમતા બંધાઈ ગઈ. એને શું થયું કે છતાં એ સિક્કા માટે એને મમતા બંધાઈ ગઈ. એણે એને કાળજીથી સાચવી રાખ્યો. તો તાયોએ શું કર્યું કે એ જે સિક્કો હતો એને એણે કાળજીથી સાચવી રાખ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આપણે એના પછીનો લેસન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોઈ તમારે આ પાઠનું રીડિંગ કરવું. થેન્ક યુ.